નમસ્કાર દર્શક મિત્રો, હું દિનેશ સિંધવ. દર્શક મિત્રો, આપણે દર સપ્તાહે મળીએ છીએ, એક ઉદ્યોગ સાહસિકને મળીએ છીએ, તેમની સાથે વાતચીત કરીએ છીએ. માત્ર વાતચીત નથી, ઔપચારિક વાતચીત નથી, પરંતુ એક પ્રેરક અને રોચક માહિતી મેળવીએ છીએ. તેમણે જે વ્યવસાયમાં શરૂઆત કરી છે, સંઘર્ષ કર્યો છે, નિષ્ફળતા મેળવી છે, અને નિષ્ફળતામાંથી બેઠા થવાની હિંમત એ લોકોએ જે બતાવી છે, એ હિંમતની દાદ દેવી પડે એ પ્રકારની વાતો આપણે સાંભળીએ છીએ. ખૂબ પ્રેરણા મળે છે. આજે આપણે એક એવા ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ, જેમણે આયુર્વેદને કેન્દ્રમાં રાખી દવાઓ બનાવી છે અને સૌંદર્ય પ્રસાધનોની વાત કરીએ તો હેર ઓઇલ પણ બનાવે છે. વિશેષતા દર્શક મિત્રો એ છે કે વિશ્વમાં સૌ પ્રથમવાર નોની ફ્રૂટનો ઉપયોગ કર્યો છે. નેનો ટેકનોલોજીને અપનાવીને સોના અને ચાંદીનો તેમણે વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગ કર્યો છે. આપણે મળીશું એક એવા ઉદ્યોગ સાહસિકને કે જેમણે માત્ર વ્યવસાય નથી કર્યો, શરૂઆતમાં લોકોની સારવાર પણ કરી છે, તેથી લોકોની જરૂરિયાતો અને ખાસ કરીને દર્દીની જરૂરિયાતો એ સમજી શકે છે. આપણે મનીશું બે નમૂન ફાર્મા રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર દિનેશભાઈ કાચાને. દિનેશભાઈ, વીટીવીની આ ખાસ વાતચીતમાં આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. ખાસ કરીને ઉદ્યોગ સાહસિકને ઘણા બધાને મળ્યો છું, ઇન્ટરવ્યૂ કર્યું છે, પણ લોકોની સેવા સાથે જોડાયેલી વાત આવે છે. એ માત્ર વ્યવસાય નથી, લોકોની સેવા પણ તમે કરો છો, લોકોને સાજા કરો છો તમે. તો તમારી કંપનીની વાત કરીશું. તો શરૂઆત કઈ રીતે થાય છે વ્યવસાયની, અને વ્યવસાય અપનાવવાનો વિચાર ક્યાંથી આવે છે? શરૂઆતની અંદર કે 9th મારું ગ્રેજ્યુએશન ફિનિશ થયું. ગ્રેજ્યુએશન પછી હું એક પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એક નોકરીમાં જોડાયેલો. જી. એ નોકરી કરતાં કરતાં પછી પોતાનું અમે એક ક્લિનિક હોસ્પિટલ એક મેં સ્ટાર્ટ કરી. અને જ્યારે હોસ્પિટલ સ્ટાર્ટ કરી, એક એક તબીબી પણ એક વ્યવસાય જ છે, ત્યારે ઘણા બધા દર્દીઓની સાથે ઇન્ટરેક્ટ થઈ અને નવી નવી વસ્તુઓ, જે સારામાં સારી વસ્તુ દર્દીને થઈ શકે અથવા કોઈ બી સાઈડ ઇફેક્ટ વગર, એવા જુદા જુદા ફોર્મ્યુલેશન્સ અમે કરી અને દર્દીઓને અમે આપતા હતા. આયુર્વેદની અંદર શું હોય છે કે જુદા જુદા ફોર્મ્યુલેશન્સ કરીને દર્દીઓની ટ્રીટમેન્ટ સારવાર થતી હોય છે. તો એની અંદર અમને ઘણી બધી સફળતા મળી. એ સફળતા મળી એમાં એક મારા મિત્ર અને એની જે આખી ફેમિલીની ટ્રીટમેન્ટ અમારી હોસ્પિટલની અંદર થતી હતી, તો એમના બધા ફેમિલીની અંદર બધા જ લોકો બહુ સેટિસ્ફાઈડ હતા અમારી ટ્રીટમેન્ટથી. એના હિસાબે એને ફાર્મા ઉદ્યોગના એને એક સગા સંબંધી હતા કે હવે આપણે ફાર્મા ઉદ્યોગ એના સંબંધીએ કીધું કે અમારે આયુર્વેદની આવી એક દવાઓ બનાવવાની છે, 5-6 વસ્તુઓ. તો એને કીધું કે તો આને માટે તો બેસ્ટ તો ડૉક્ટર સાહેબ જ હોઈ શકે. હું કોઈ ફાર્મા લાઈનની સાથે કંઈ કનેક્ટેડ નહોતો. એ મારી પાસે આવ્યા. અભ્યાસ પણ એ દિશામાં તમે નહોતો કર્યો ફાર્મા? ના, એ દિશાની અંદર પણ મેં અભ્યાસ નહોતો કર્યો ફાર્માની લાઈનની અંદર. હું એક તબીબી ક્ષેત્રે જે કે આયુર્વેદિક તબીબ હોય એ પ્રત્યે જ મેં મારો અભ્યાસ કરેલો હતો. એ ત્યારે મારી પાસે આવ્યા, મને કે ડૉક્ટર સાહેબ એ કે અમારે આ રીતની અમારા સંબંધીઓને આવી દવાઓ બનાવવાની છે, આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવાની છે. ઓલરેડી એ લોકો એલોપેથી દવાની અંદર હતા. તો મને સ્પૂર્ણ આવી, મેં કઈ રીતે હા પાડી દીધી આજે પણ મને ખ્યાલ નથી. મેં એને કીધું કોઈ વાંધો નહીં, આપણે બનાવી દેશું. એ બનાવી દેવાને મેં હા પાડ્યા પછીની આ સંઘર્ષ બધી સ્ટાર્ટ થયેલે. સર, પ્રેરણા મળે છે, એક પથ મળે છે, એક દિશામાં આગળ વધવાનું છે. પરંતુ શરૂઆતમાં જે પ્રકારની કલ્પના કરી હતી એ પ્રકારે બધું સરળ હતું? ના, બિલકુલ સરળ નહોતું. જ્યારે હા પાડી પછી આખી સંઘર્ષ ગાથાઓ શરૂ થઈ, ત્યારે ખબર પડી કે હવે એમને કેપ્સ્યુલ બનાવવાની હતી, કે પાઇલ્સની કેપ્સ્યુલ છે ને બનાવવાની હતી, સાંધાના દુખાવાની કેપ્સ્યુલ છે બનાવવાની હતી, એમને એક ડાયાબિટિકની કેપ્સ્યુલ બનાવવાની હતી, અને એક એન્ટી ઓક્સિડન્ટ કે જે કેન્સરની અંદર યુઝ થાય છે એવી એને બનાવવાની હતી. એનું ફોર્મ્યુલેશન્સ કર્યું, ફરીથી એવું વિચાર્યું કે હવે આની અંદર કેપ્સ્યુલ્સને કઈ રીતે, કેપ્સ્યુલની અંદર પાવડર ભરાય છે. ત્યાં સુધીનું પણ ટેકનિકલી નોલેજ મારી પાસે હતું નહીં. એની સાથે મારી પાસે સ્ટાફ બી નહોતો. એટલે જે મિત્રો હોય છે એને મેં વાત કરેલી કે જે ફાર્માસ્યુટિકલની અંદર કે ભાઈ આ રીતની મારે પ્રોડક્ટ કરવાની છે. હું એની ફેક્ટરીની વિઝિટ કરવા ગયો, ત્યાં જોયું, ત્યાં બધું જ વસ્તુનો ખ્યાલ આવ્યો કે આ રીતે આનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે. અને એ દિવસથી લઈ આજની તારીખ સુધી, પછી આજની તારીખે જે કંઈ ફાર્મા લાઈનની અંદર નવી ટેકનોલોજી આવે છે એનું સંપૂર્ણ જ્ઞાન છે, સર્વપ્રથમ તો હું કહી શકું મારી પાસે આવી જતું હોય છે. સર, કશું એક પ્રકારનો આપણી પાસે કોઈ નોલેજ નથી, પરંતુ હિંમત છે અંદરથી કશુંક નવું કરવું. તો શરૂઆતની વાત કરીશું કે જે પ્રોડક્ટ તમારે બનાવવાની આવી હતી, તો કેવી એટલે કઈ રીતે તમે કામ કર્યું છે એ થોડી તમે ફરી વાત કરશો. તો તમારી એ સફળતા મળી ત્યાં સુધી કેટલો સમયગાળો રહ્યો છે? પહેલી તમે જે પ્રોડક્ટ બનાવો છો,
પહેલી પ્રોડક્ટ અમારે જ્યારે બનાવવામાં આવી ત્યારે મારી પાસે કોઈ એક પ્યુન જ હતો, હું બાઇકની અંદર જતો હતો. મેં મારા પ્યુનને કીધું, હું ચાલ તું પાછળ બેસી જા, આપણે જીઆઈડીસી એરિયાની અંદર જવાનું છે. હું એમ જીઆઈડીસી એરિયાની અંદર અમે ત્યાં જતા હતા, અમે બાઇકની અંદર બેસાડીને. પછી જે જે રો મટીરિયલ પરચેસ કરવાનું હોય છે, પેકેજિંગ મટીરિયલ હોય છે, એ બધી જ વસ્તુ બાઇકની અંદર મોટા કોથરા ભરીને પેલો પાછળ બેઠો હોય છે, હું આગળથી ચલાવતો હોય છે, આગળથી ચલાવી ચલાવી અને અમે ત્યાં અમે એને આપતા હતા. ત્યારે જે ફેક્ટરીના જે માલિક બી હતા, જે મારા ખાસ અંગત મિત્ર હતા, મને કે ડૉક્ટર સાહેબ તમે કેમ આટલું બધું કે પાછળથી ઉપાડીને આવો છો? એટલે ત્યારે મેં એને કીધેલું એક વસ્તુ, હું જ્યાં સુધી મને આનો ફાર્માસ્યુટિકલનો એથી માંડીને ઝેડ સુધી નહીં આવડી જાય ત્યાં સુધી તો હું મારી જાતે જ મારે કરશું તો જ મને નોલેજ આવશે. એટલે શરૂઆતથી બાઇકથી મેં આજે શરૂઆત કરી કે એક એક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને બારીકાઈથી નિરીક્ષણ કરીને એને ઇમ્પ્લિમેન્ટેશન પણ જિંદગીની અંદર લાવ્યા છીએ. સર, આજે બહુ મોંઘી ધાટ કાર છે તમારી પાસે, આનંદ છે અમને પણ તમને પણ હશે, પરંતુ ખૂબ તમારે કિંમત ચૂકવવી પડે છે. કિંમતી કાર છે તો એમને નથી મળી. તો તમે જ્યારે તબીબી સેવાને તમે ત્યાં રોકો છો, વ્યવસાય અપનાવો છો, તો ઘર ચલાવવા માટે શું તકલીફ પડી હતી? શરૂઆતની અંદર એક અંદરથી આત્મવિશ્વાસ હતો ને એક પ્રમાણિકતા ધંધા વિશેની, બે મારા સૂત્રો છે. એક તમારામાં ખુદમાં એક તમને વિશ્વાસ હોવો જોઈએ ને એક પ્રમાણિકતા હોવી જોઈએ. એની અંદર હું ફાર્મા લાઈન વ્યવસાય તબીબને મેં છોડી અને ફાર્મા લાઈનના જે વ્યવસાયની અંદર હું ગયો, શરૂઆતની અંદર ઘણું બધું સારું લાગ્યું હતું, ઘણી બધી ઇન્કમ પણ આવતી હતી. એમ થતું હતું કે નાના ડૉક્ટરી તબીબી વ્યવસાય કરતાં પણ સરસ વસ્તુ આવે છે. પણ એક દોર એક વચ્ચે એવો આવ્યો કે જેની અંદર કે માર્કેટને કોલેપ્સ જેવી પરિસ્થિતિ જેવી થઈ ગઈ હતી, ઓર્ડર આવવાના બધા જ બંધ થઈ ગયા હતા. ઓર્ડર આવવાના બંધ થવાને કારણે જે આપણો સોર્સ હતો ત્યાંથી આવવાનો ઇન્કમનો, એ સદંતર બંધ થઈ ગયો. ઘર ચલાવવાની અંદર, ઘરનો ઇલેક્ટ્રિકસિટી બિલ ભરવાની અંદર, છોકરાઓની ટ્યુશન ફી ભરવાની અંદર, એની અંદર પણ ઘણો બધો સ્ટ્રગલ થતો હતો. પ્લસ વ્યવસાયને સાચવી રાખવાનો, પછી એટલે આપણે એમ્પ્લોય રાખ્યા હતા, એમ્પ્લોયની સેલરી આપણે દેવા માંડી હતી, ઘણી બધી એવી સ્ટ્રગલ આવ્યા હતા. અને એક સમય તો એવો પણ આવી ગયો હતો કે ઓફિસનું પણ આપણે જે છે એનું ઇલેક્ટ્રિકસિટી બિલ ભરવા માટેથી પણ અમે એક મારા મિત્ર પાસેથી મેં ઉછીના પૈસા લીધેલા હતા. જી સર, લોકો જોડે પૈસા ઉછીના લેવા પડે છે, પરંતુ અંદર જે તાકાત હોય છે એ તો આપણી પોતાની હોય છે, એમાં કોઈની માલિકી નથી. તો સર, આ સંજોગોમાં મનોસ્થિતિ કેવા પ્રકારની હોય છે આપણી, કેવા કેવા વિચારો આવે છે, અને છેલ્લે અંતિમ એટલે કે એ વિચારો આવ્યા પછી આગળ વધવાની વાત હોય છે, તો એ દોર તો તમે થોડો સમજાવશો કે નવા ઉદ્યોગ સાહસિકને ખબર પડે કે શું કરવું આવા સંજોગોમાં? જ્યારે મારી આ પરિસ્થિતિ હતી ત્યારે ઘણા બધા ફેમિલી મેમ્બર પણ ચિંતિત હતા, પણ એક અંદરથી મને આત્મવિશ્વાસ હતો. આત્મવિશ્વાસની સાથે એક પ્રમાણિકતા હતી, અને મેં મારા મનમાં એક હતું કે ના, આજે આપણું આટલી બધી ફોર્મ્યુલેશન્સ વાળી સરસ એની રિઝલ્ટ વાળી વસ્તુઓ છે, તો એ માર્કેટમાં આજે નહીં તો કાલે ચાલવાની છે, ચાલવાની છે, ચાલવાની છે. જે પરિસ્થિતિ અત્યારની છે, જે અમે અત્યારે એ સ્ટ્રગલ્સની હતો એ ટાઈમે, બસ મેં ખાલી આત્મવિશ્વાસ અને મારી પ્રમાણિકતા મેં જાળવી રાખી હતી. એ આત્મવિશ્વાસ અને પ્રમાણિકતાને મેન્યુફેક્ચરિંગ શરૂ કરીએ છીએ. શરૂઆતમાં કઈ કંપની માટે અને કઈ દવા બનાવી હતી આપણે? શરૂઆતની અંદર એક યુપીની એક કંપની હતી, એને માટેથી અમે લીવરની પ્રોડક્ટ બનાવેલી હતી, સિરપ કરીને, લીવોકાસ કરીને એના બ્રાન્ડ નેમથી અમે બનાવેલી હતી. જે એ લીવરની જે અમે પ્રોડક્ટ એને બનાવીને એને અમે આપેલી હતી, એમાંથી એને ઘણા બધા પહેલાં પણ બધી જગ્યાએ બનાવતા હતા, પણ પછી જે આપણે જે એમને બનાવીને આપ્યું અને જે પેશન્ટોને જે ફાયદો એની અંદર એને દેખાવામાં આવ્યો, કે જે લોકો એના ડૉક્ટર્સ એને પણ એને કેમ કીધેલું કે ના, તમારી જે આ કંપનીની આ લીવોકાસ પ્રોડક્ટ છે બહુ સરસ એનો પ્રોડક્ટ છે તમારી, એના પછી એ લોકોએ આપણે એકની સાથે છ પ્રોડક્ટ બીજી આપણે એને બનાવવા માટેથી એને આપેલી હતી. તો શરૂઆતની અમારી પ્રોડક્ટ છે એ લીવોકાસ પ્રોડક્ટ, લીવરની પ્રિપરેશનની હતી. સર, શા માટે અલગ હતી? લોકોને શા માટે ફાયદો થયો હતો? ઘણી બધી દવાઓ છે બજારમાં, પણ શું અલગ હતું તમારી પાસે? એની અંદર સર્વપ્રથમ મેં શું કર્યું કે જે રો મટીરિયલ છે એનું મેઇન તત્વ રો મટીરિયલ હોય છે. રો મટીરિયલ જો શુદ્ધ આપણે લેવામાં આવે, એનું આપણે ત્યાં આપણે એનું ટેસ્ટિંગ કરવામાં આવે, અને રો મટીરિયલની જે પોટેન્શિયાલિટી છે, એમાં શરૂઆતની અંદર અમે એક્સ્ટ્રેક્ટ ફોર્મની અંદર અમે ગયા હતા કે જે એક્વિયસ એક્સ્ટ્રેક્ટ કહેવાય છે, એ ટેકનિક છે કે પાણીયુક્ત એના એક્સ્ટ્રેક્ટ, એ અમે એ બનાવી એ વસ્તુનો અમે યુઝ કરેલો હતો એની અંદર.
એને કને જે અમને જે આમ માર્કેટની અંદર જે પ્રોડક્ટ થતી હોય છે એનાથી થોડીક મીન્સ કે કોસ્ટલી હતી, કારણ કે એની એકદમ જે રો મટીરિયલ છે એકદમ સ્ટાન્ડર્ડાઇઝ હતું. એને કારણે સ્ટાન્ડર્ડાઇઝ રો મટીરિયલનો ઉપયોગ કર્યો, નવી ટેકનોલોજી અંદર યુઝ કરી, એને હિસાબે એ પ્રોડક્ટની આજની તારીખ પણ સક્સેસ છે. સફળતા મળે છે, માંગ વધે છે, સ્વાભાવિક છે. તો આ એ પછીની જે આખી સફર છે, તો કઈ કઈ પ્રોડક્ટ લઈને આપણે આવ્યા બજારમાં? એના પછી અમે જે વિશ્વની અંદર સર્વપ્રથમ અમે ગોલ્ડ અને સિલ્વરના નેનો રોડ્સ છે એના યુક્ત નોનીના ફ્રૂટની સાથે લઈને અમે એક વેલનેસ નોની કરીને એક પ્રોડક્ટ લઈને આવ્યા, જે પ્રોડક્ટની અંદર અમારી માર્કેટની અંદર પ્રોડક્ટ ચાલતી હતી. અને એક ગર્વથી એક કહું છું, એના અંદર એક એમએનસી કંપની જે મલ્ટીનેશનલ કંપની છે એ આ સેગમેન્ટમાં આવવા માંગતી હતી. એણે ઘણી બધી પ્રોડક્ટો સિમિલર પ્રોડક્ટો હતી જ બધી એને માર્કેટની અંદર સર્ચ કરી અને અલ્ટિમેટલ છેલ્લે મને એના વાઇસ પ્રેસિડેન્ટ સાથે અમે બેઠા, એને કીધું કે અમારે આ પ્રોડક્ટની ઇન્ટરેસ્ટેડ છે. સર, એક મલ્ટીનેશનલ કંપની મોહર મારે છે, પસંદગી કરે છે, પરંતુ એ પસંદગી કરે પહેલાંની આખી જે પ્રક્રિયા હતી એમાં જે આત્મસન્માનની વાત હતી એ પ્રસંગ કહેશો તમે શું હતું? એમાં શું થયેલું કે મને એમને બોલાવેલો, મને કે આવો આપણે હવે ફાઇનલાઇઝેશનના સ્ટેજ ઉપર આપણે બેસીએ છીએ. એની પહેલાં મેં કોટેશન્સ મોકલાવી આપેલું હતું. એમએનસી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એની સાથે મીટિંગ હતી, હું પણ એક્સાઇટેડ હતો. ગયો બોમ્બે, એની કેબિનની અંદર જ્યારે એન્ટર થયો ત્યારે જે અમે જે પ્રોડક્ટ બનાવ્યું છે એવી સિમિલર પ્રોડક્ટ એના ટેબલ ઉપર 8-10 પ્રોડક્ટો હતી. એટલે પહેલી વસ્તુ ત્યાં જ આમ થોડું ઘણું મીન્સ કે આમ શંકા જેવી મગજની અંદર આવ્યું કે આપણી પ્રોડક્ટ કેમ નથી દેખાતી. એમાં વચ્ચે હું મારી પ્રોડક્ટ ગોતતો હતો પણ એ પ્રોડક્ટ એમાં જોવા ન મળી. પછી એમાં વાતચીત શરૂ થઈ, મને કે સાહેબ આ તમારું કોટેશન છે અને તમારાથી હાફ પ્રાઇઝની અંદર આ કોટેશન અમને આટલી જગ્યાએથી અમને મળેલા છે, તો હવે શું કરવું? તમે કંઈ આની અંદર ઓછું કરી શકવા માગો છો કે થઈ શકે તો આપણે તમારી સાથે બિઝનેસ કરીએ, નહીં તો અમારી પાસે આ વસ્તુ છે જ. એટલે મેં એમને એક ક્વેશ્ચન કર્યો, હું કહું સાહેબ તમારી પાસે ઓલરેડી આ કોટેશન આવેલા જ છે તો મને અમદાવાદથી મુંબઈ શા માટે મને બોલાવવામાં આવ્યો? ખાલી આટલી વાત કહેવા માટેથી? તો એ આપણે ફોન ઉપર પણ ડિસ્કશન કરી શકતા હતા, ફોન ઉપર આપણે વાતચીત કરી લે તો પણ મારો જવાબ હું તમને ત્યારે આપી દેત, ને આજે મારા કરતા તો તમારો વધુ કિંમતી સમય છે. હું અમદાવાદથી પહેલા મલ્ટીનેશનલ કંપની હતી, ક્યાંક કામ ના મળે એવો એક અંદરખાને ડર હશે, અંદરખાને ડર હતો, તો હિંમત કેમ કરી દીધી આવી? પણ એની અંદર શું છે, ડર હતો પણ જે પ્રાઇઝિંગની જે વસ્તુની વાત થઈ હતી ત્યારે હું એકદમ કોન્ફિડન્સથી હું અડેલો હતો, હું કે જે મેં પ્રાઇસ આપ્યા છે એની સાથે કોઈ નિગોશિએટ નહીં થાય. એની અંદર 1% કેમ કહેશે કે 1% બી આની અંદર ઓછો કરવામાં આવે તો 1% સાથે હું કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી નહોતો, કારણ કે ક્વોલિટી હતી ને જે ટેકનોલોજી આપણે વાપરેલી હતી એ ટેકનોલોજી ન્યૂ આપણી હતી ને એને માર્કેટની અંદર કમ્પેરેટિવ પ્રોડક્ટના જે રિઝલ્ટ હોય છે એની અંદર આપણા સરસ રિઝલ્ટ હતા. જે ક્વોલિટીના હિસાબે અંદરથી આત્મવિશ્વાસ હતો કે આપણે આની અંદર પ્રાઇઝની અંદર કોઈ નિગોશિએટ નથી કરવું. ત્યારે મેં એમને કીધું કે ચલો તો હું કોક સાહેબ હું કોઈ આની અંદર પ્રાઇઝમાં કોઈ હું કોક આની સાથે હું નિગોશિએટ નહીં થઈ શકે, હું તમે આટલો સમય આપ્યો એ બધા આપનો ધન્યવાદ એમ કરીને સેકન્ડ કરી અને હું ઉભો થઈને જતો હતો. મને કે નહીં નહીં ડૉક્ટર સાહેબ બેસો બેસો બેસો, એ કે ચલો ફાઇનલી કે ધીસ કોટેશન, એ કે હવે અમને પ્રોડક્શન કરીને ક્યારે આપો છો? અમારે ઇમરજન્સીની અંદર છે. શરૂઆતની અંદર જ એને 1 લાખ યુનિટનો એ લોકોએ અમને ઓર્ડર આપ્યો અને એના જે એક્સપેક્ટેશન હતા એના એક્સપેક્ટેશન કરતાં પણ અમે ઝડપથી એને પ્રોડક્શન્સ કરીને અમે આપી દીધા. ગુણવત્તા હોય તો તમારે ડરવાની જરૂર નથી, હિંમતથી તમારે તમારા ભાવ માંગવાની જરૂર છે. તો સર બધી પ્રોડક્ટની વાતો નહીં કરી શકે, નંબર ઓફ ઘણી બધી પ્રોડક્ટો તમે આપી છે, અગત્યની પ્રોડક્ટની થોડી તમે વાત કરશો નામ સાથે. અત્યારે જે અત્યારે નવું અમારું રિસર્ચ થઈ રહ્યું છે એ આયુ વરદાન કરીને છે. આયુ વરદાનની અંદર પણ અમે જે ટેકનોલોજી અત્યારે યુઝ કરી છે ગોલ્ડ અને સિલ્વર નેનો રોડ્સની ટેકનોલોજી તો એની અંદર છે, એ બહુ આજની તારીખે કેન્સરનો રોગ છે બહુ વ્યાપક પ્રમાણની અંદર ફેલાઈ રહ્યો છે અને કેન્સર માટેની જે યોગ્ય જે સારવાર છે કે જે સાઇડ ઇફેક્ટ ના હોય એને એ આસ્પેક્ટનો પર ધ્યાન રાખીને અત્યારે અમારી જે સાયન્ટિફિકલી ટીમ છે અત્યારે કામ કરી રહી છે અને એની અંદર ઘણા બધા અમને સંતોષકારક અમને એના પરિણામ પણ મળી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ જે કેન્સરની જે મારી પ્રોડક્ટ છે આયુર્વેદિકની અંદર એ હમણાં જ અમે ટૂંક સમયની અંદર અમે લોન્ચ કરવાના છીએ. સર, નોની ફ્રૂટની તમે હમણાં વાત કરી હતી તો એ કઈ પ્રોડક્ટ છે, શું નામ છે? એક વેલનેસ નોનીની અંદર પણ અમે નોનીનું બ્રાન્ડ નેમ સાથે છે
હમણાં એક બેનાથ્રિલ કરીને એક અમે સાંધાના દુખાવા માટેનું ઓઇલ બનાવ્યું છે, જે વિશ્વમાં સર્વપ્રથમ નોની ફ્રૂટને અમે ઓઇલની સાથે મિક્સ કરીને સાંધાના દુખાવાનું બનાવવામાં આવ્યું છે. નોની છે એક ફ્રૂટ છે, એની અંદર 150થી વધુ ફાઇટો ન્યુટ્રિયન્ટ છે. ફાઇટો ન્યુટ્રિયન્ટ શું કરે છે કે આપણા બોડીની અંદર એબ્સોર્બ થઈને જે જે આપણે પોષક તત્વોની જરૂરિયાત હોય છે, એ પોષક તત્વોની જરૂરિયાત એ ત્યાં પેલી આપે છે એમને. સર ફરી એક પછી થોડી અગત્યની વાતો કરીએ. એક નિર્ણય તમે ત્યારે લીધો હતો કે આયુર્વેદિક જે તબીબી સેવા છે એમાંથી મુક્ત થવું છે અને વ્યવસાય કરવો છે, મેન્યુફેક્ચરિંગ કરવું છે. પણ એ વખતે આપણે બીજા માટે કરતા હતા, બીજી કંપની માટે કરતા હતા, પણ તમારું પોતાનું એક તમારી પોતાની કંપની હોય, તમારો જ પ્રોડક્શન હોય અને તમે જ માર્કેટિંગ કરો, એ વિચાર ક્યારે આવ્યો અને એની થોડી વાત કરીશું. એ વિચાર અમને, કારણ કે અમે બીજાને માટે તો પ્રોડક્ટ હજી પણ અમે બનાવીને આપીએ છીએ અમારા નવા નવા ફોર્મ્યુલેશન્સનું, કારણ કે એની ડિમાન્ડ જ એટલી આવતી છે. અમને દરરોજની એટલી 5 થી 7 કંપનીઓના મેલ આવતા હોય છે કે જુદી જુદી પ્રોડક્ટો જોઈએ છે. એની અંદર બાદમાં પછી અમારે જે અમારી વીકલી મીટિંગ થતી હોય છે એની અંદર પણ ડિસ્કશનો અમારે થતા હોય છે. પણ એકવાર સ્પૂર્ણા મને એવી પણ આવી કે ભાઈ આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ તો આપણે ખુદ કેમનો માર્કેટ કરીએ, અને એ ઓછા પ્રાઇસની અંદર પણ હોય, અને આપણે એ પ્રમાણની અંદર માર્કેટ કરીએ કે જેથી કરીને કે જે રૂરલ એરિયા છે, ગ્રામીણ એરિયા છે, તાલુકા પ્લેસ છે, જિલ્લા પ્લેસ છે, જે લોકોને મીન્સ કે એને બિઝનેસ કરવો છે છતાં પણ એની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોતો નથી. હું ઇનકેસ કે એને નોકરી કરવી પડે એના કરતાં એને 10 થી 15 હજાર રૂપિયો જો બિઝનેસ કરીને મળતો હોય તો એ રીતે મેં તાલુકા લેવલે ડિસ્ટ્રીબ્યુટરશીપનું એવું વિચાર્યું હતું. અને એ વિચાર્યું, પ્રોડક્શન કરો છો, મેન્યુફેક્ચરિંગ કરો છો બીજી કંપની માટે, આજે પણ કરો છો, પરંતુ પોતાનું કહી શકાય, સ્વતંત્રતા જેને કહીએ આપણે, સ્વાયત્તતા જેને કહીએ, તો કઈ પ્રોડક્ટ તમે સૌપ્રથમ તમારા માટે જ લાવ્યા અને તમે બજારમાં મૂકી? એ સાંધાનો ઓઇલ માટેની એક પ્રોડક્ટ લાવ્યો, એનું નામ બેનાથ્રિલ ઓઇલ, સાંધાના દુખાવા માટેથી અમે પ્રોડક્ટ લાવ્યા છીએ. સફળતા મળે છે, પાછળના વર્ષોનો અનુભવ કામ લાગે છે. મૂળ તમે તબીબ છો આયુર્વેદિક, એટલે લોકોની માંગ, લોકોની જરૂરિયાત તમને ખ્યાલ છે. પછી તમારી પોતાની જ કહીએ તો એવી બીજી કઈ કઈ પ્રોડક્ટ તમે લાવ્યા છો ને લાવી રહ્યા છો? સાંધાના દુખાવા પછી અમે છે લાવ્યા, હેરઓલ લાવ્યા છીએ. એના પછી જે જે ચીરાઓ પડી જતા હોય છે પગની અંદર, એને માટે એને પ્રોડક્ટ અમે લાવી રહ્યા છીએ. એને માટેથી છે અમે જે કીરા માટે છે ક્રેકિન કરીને છે, જ્યારે રીમારા હેરઓલ છે. એ જ રીતે બીજી પ્રોડક્ટોની અંદર છે કે જે સૌંદર્ય પ્રસાધનની અંદર કે સ્કિન માટેથી એક પ્રોડક્ટ અમે લાવી રહ્યા છીએ. એ આવતા મહિનાની અંદર 4 થી 5 પ્રોડક્ટોનું અમે લોન્ચિંગ કરવાના છીએ. સર કૃષિ અને પશુપાલન જે બંને વ્યવસાયો છે, બંને વ્યવસાયોમાં ઘણી બધી શક્યતાઓ રહેલી છે, જરૂરિયાત છે એક યોગ્ય દવાઓની કે જે બંનેને સાચવે. બંને જે ધન છે, જમીન પણ એક ધન છે અને પશુ પણ ધન છે, તો એ દિશામાં તમે શું કરો છો? કૃષિ માટેથી અત્યારે અમારું જે રિસર્ચ ઘણા વખતથી અમારું ચાલી રહ્યું હતું કે એક તો જમીન છે ફળદ્રુપ થવી જોઈએ, જમીનના પોષક તત્વ જળવાઈ રહેવા જોઈએ, અને જે છોડ છે અથવા જે પાક છે એ પાક એક રોગ રહિત રહેવો જોઈએ, અને પાકની અંદર જે વસ્તુ હોય છે એના તત્વો જળવાઈ રહેવા જોઈએ. એને માટેથી એક અમે એક ન્યુટ્રી ચાર્જ કરીને એક પ્રોડક્ટ અમે અત્યારે બનાવ્યા છે. એના અમે સ્ટડી પણ ઘણા બધા ખેડૂતો પાસે કરાવેલા છે અને બહુ જ સારો એનો પ્રતિસાદ મળ્યો છે. એ પણ અમે ટૂંક સમયની અંદર એ પ્રોડક્ટ અમે લોન્ચ કરવાના છીએ. એ જ રીતે જે દુધાળા જે મીન્સ કે પશુઓ હોય છે, પશુઓ માટેથી એના ખોરાકને માટેથી અમે વિટામિન્સ ને પ્રોટીન્સ ને અને આયુર્વેદિક વસ્તુઓના અમુકનું મિશ્રણ કરી અને એક ખાણ બનાવ્યું છે. એ ખાણ પણ અમે ટૂંક સમયની અંદર માર્કેટની અંદર અમે મૂકવા જઈ રહ્યા છીએ. સર બંને એવા સેક્ટરો છે કે જ્યાં જરૂરિયાત છે યોગ્ય લોકોની, અને તમે એ દિશામાં યોગ્ય પ્રયત્ન શરૂ કર્યા છે. આગામી દિવસોમાં તમારો ગોલ શું છે, તમારું લક્ષ્ય? લક્ષ્યની અંદર કે હિન્દુસ્તાન આપણા ભારત દેશની અંદર એક એક વિલેજની અંદર જ્યાં લોકો કોઈ ગામડાની અંદર પહોંચી નથી શક્યા, આજે મોટી બધી કંપનીઓ છે એ પણ ગામડા સુધી નથી પહોંચી શકી, અમારો લક્ષ્ય એક જ છે કે ગામડા સુધી આપણી એક એક પ્રોડક્ટો આપણે ગામ સુધી મળવી જોઈએ, એ અમારો લક્ષ્ય છે. જી સર, અત્યારે વાત કરીએ તો કેટલા કર્મચારીઓ છે અને આપણી પ્રોડક્ટનું કાર્ય એનો જો વિસ્તાર કહીએ તો ક્યાં સુધી આપણી પ્રોડક્ટ લોકોને મળી છે ને લોકોનો ઉપયોગ કરી શકે છે? 150થી વધુ મારી સાથે કર્મચારીઓ છે. એમને પણ જે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે જે કંઈ વસ્તુ થવી જોઈએ એ બધી જ વસ્તુ એમને મળે છે. અને કાર્યક્ષેત્રની અંદર એક ડિસ્ટ્રિક્ટ પાયલોટ ટેસ્ટ તરીકે અમે સ્ટાર્ટ કર્યો હતો, હવે અમે એન્ટાયર સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન અત્યારે હમણાં શરૂઆત કરી છે અને આગામી
મહિનાની અંદર, નવેમ્બર મહિનાની અંદર આખું ગુજરાત અમે લોન્ચ કરવાના છીએ. ગુજરાતનું પાયલોટ ટેસ્ટ અમારો અમારો ફિનિશ થશે, પછી અમે આખા ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યની અંદર એન્ટર કરીશું. આપણી સર જે આપણી પ્રોડક્ટ છે દેશની બહાર, એટલે કયા કયા દેશોમાં જાય છે ને વપરાય છે? અત્યારે જે આપણી પ્રોડક્ટ છે, મારી પ્રોડક્ટ છે, 6 પ્રોડક્ટો આપણે આફ્રિકન કન્ટ્રીની અંદર એપ્રુવ થયેલી છે. એની અંદર મોઝામ્બિક છે, નાઇરોબી છે, તાંઝાનિયા છે, યુગાન્ડા છે. એ પ્રોડક્ટ આપણી ત્યાંની ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની અંદર અમે એપ્રુવલ કરેલી છે. એના ગવર્મેન્ટની હોસ્પિટલની અંદર આપણી પ્રોડક્ટ એઝ એ આયુર્વેદિક પ્રોડક્ટ એચઆઈવીની અંદર પ્લસ મેલેરિયાના પ્રિવેન્શનની અંદર અને મેલેરિયામાં જે રજિસ્ટ થઈ ગયા હોય છે, મેલેરિયાના પેશન્ટ છે રજિસ્ટ થઈ ગયા હોય છે બીજી કોઈ દવાઓથી, તેની રેઝિસ્ટન્સ માટેની આયુર્વેદિક પ્રોડક્ટ આપણે બનાવી છે. એ પ્રોડક્ટ અમે અત્યારે એક્સપોર્ટ અમે કરી રહ્યા છીએ એમને. સર, ચિકનગુનિયાની તમે વાત કરી હતી, તો એવી કઈ કઈ દવાઓ તમે લઈને આવી રહ્યા છો આગામી દિવસોમાં કે જે સમાધાન હશે લોકોની સમસ્યાનું? જે મેં તમને કીધું કે મેલેરિયા માટેની જે એના રેઝિસ્ટન્સની છે, એ જ રીતે ચિકનગુનિયાનો પણ એક મોટો આપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર પ્રોબ્લેમ છે. તો ચિકનગુનિયા માટેની એક અમે કેપ્સ્યુલ્સનું એક ફોર્મ્યુલેશન્સ કરેલું છે, એ આગામી એ ચોમાસું આવે છે એની પહેલાં અમે લોન્ચ કરવાના છીએ ચિકનગુનિયાની કેપ્સ્યુલ્સ પણ. સર, અત્યાર સુધીની વાતચીતમાં એક વ્યવસાયિક તરીકે તમે કેવા છો અને કેટલી મોટી સફળતા મેળવી છે એ બધું જાણ્યું આપણે, પરંતુ એ વ્યક્તિ તરીકે તમે તમારી જે બધી સારી બાજુઓ છે એને પણ જાણવી હશે દર્શકોને. તો સર, સવાલ એ કરીશ કે તમારા આદર્શ કોણ છે? મારા આદર્શ છે, મારા ફાધર આદર્શ છે. એ હરમેશને માટે મને એમ કહેતા હતા કે જ્યારે તમે બિઝનેસ કરો, ધંધો કરો કે તમે કોઈ બી ક્ષેત્રમાં આવો, પ્રમાણિકતાથી તમે જીવશો તો તમને આ દુનિયાની અંદર તમને કોઈ નડી નહીં શકે અને તમને અંદર જીવવાની પણ મજા આવશે. તમે તમારા આવનારા જે સંતાન છે એને પણ સારી વસ્તુ તમે આપી શકશો. એટલે મારો આદર્શ છે, મારા ફાધર છે, એને પ્રમાણિકતા એમને શીખવાડી છે અને પ્રમાણિકતાની સાથે જીવી રહ્યા છીએ. દિનેશભાઈ, કાચાના શોખની વાત આવે તો કયા શોખ છે તમને? શોખમાં બચપનની અંદર ક્રિકેટ રમતા હતા, અત્યારે ક્રિકેટ રમવાનો તો ટાઈમ નથી મળતો અને જોવાનો પણ એટલો ટાઈમ નથી મળતો. પણ આજની તારીખે શોખની અંદર એક મારો રિસર્ચનો શોખ છે કે જ્યારે જ્યારે હું ફ્રી થતો હોઉં છું ત્યારે અવનવી વસ્તુ જે કંઈ દુનિયામાં થતી હોય છે એ જાણવાનો મને બધું શોખ હોય છે. તમારા તમને એટલે કે તમને તમે તમને જોઈને ઘણા બધાને પ્રેરણા મળશે, મળી હશે અત્યાર સુધીમાં. પરંતુ જે લોકો આજે તમને પહેલીવાર મળી રહ્યા છે ટીવીના માધ્યમથી, અમારા વી ટીવીના માધ્યમથી, તો એ લોકો માટે તમારો શું મેસેજ હોઈ શકે નવા ઉદ્યોગ સાહસિકો માટે? એક તો પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ છે એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. આત્મવિશ્વાસની સાથે પ્રમાણિકતા જો જોડાઈ જશે, એ વસ્તુનું જો સંયોજન બંને વસ્તુનું એક સાથે થશે તો પછી સફળતા છે આપમેળે આવતી હોય છે, એટલું હું જાણું છું. દિનેશભાઈ, તમારી આટલી બધી વ્યસ્તતાની વચ્ચે તમે વી ટીવી સાથે વાત કરી છે અને ખૂબ પ્રેરણાદાયી વાતો કરી છે, એટલે અમારી સમગ્ર ટીમ તરફથી તમારો આભાર માનું છું અને શુભકામના આપું છું કે આગામી દિવસોમાં તમે હજુ પણ સફળતા મેળવો. થેન્ક યુ વેરી મચ, તમારો પણ આભાર. દર્શક મિત્રો, દિનેશભાઈ કાચા સાથેની વાતચીતથી આપણને ખ્યાલ આવે છે કે માત્ર પૈસાથી અને પૈસા રેડવા માટે વ્યવસાય કરી શકાય છે, કરતા હશે લોકો, સફળતા મળતી હશે.